वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्री घनश्याम महाराज नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री स्वामी नारायण भगवान नी जय। सद्गुरु श्री निष्कुळानंद स्वामी भक्त चिंतामणी 141 प्रकरणनी अंदर जे कर्ण भगतनी कथा लखी, हवे आगळ बीजी वात स्वामी लखे छे। एक कर्ण बी एक कर्ण बीज तन नाम भजे प्रभु रहे पूर गाम करे पोताना घरनु काम जपे स्वामी नारायण नाम। एक कर्ण बी कहता जे खेतीनु काम करे जे पटेल कहवाय एवा कूड़नी अंदर एक जतनबाई नामे भगवानना भक्त छे, पूर गामनी अंदर रहे छे दंडावे देशनी अंदर, અને પોતાના ઘરનું કામ કરે છે અને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે છે। એ જતનભાઈ કેવા છે તો પોતે સાંખ્યયોગી વર્તમાન પાડે છે, પ્રગટ પ્રભુનું કહેતા ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન કરે છે અને આવી રીતે પોતાનું ઘરનું કામ કરતાં કરતાં ભગવાનમાં વૃત્તિ રાખતા રાખતા બધું કામ કરે છે અને જ્યારે એમનો અંતકાળ આવે છે ત્યારે મહારાજ એમને તેડવા માટે આવે છે। આવી રીતે જ્યારે એમનો અંતકાળ આવે છે અને મહારાજ લેવા આવે છે ત્યારે મહારાજ એમને દર્શન આપે છે। જોઈ જતને જોડિયા હાથ ભલે પધારિયા મારા નાથ કહે નાથ આવ્યા તું જ સારું લાવ્યા વિમાન લાખ હજારું। મહારાજ લાખો કહેતા અનંત વિમાનો દિવ્ય વિમાનો લઈને જતનબાઈને લેવા માટે આવે છે અને જતનભાઈ આવા મહારાજે દર્શન આપ્યા ત્યારે જતનભાઈ તો ગદગદિત થઈ ગયા અને મહારાજને હાથ જોડીને વિનંતી કરે છે કે પ્રભુ તમે મારા માટે આટલું બધું કષ્ટ લઈને આટલા બધા વિમાનો અને આટલું બધું લઈને તમે મારા માટે પધાર્યા। ત્યારે મહારાજ કહે છે કે અમે તારા માટે જ આટલા વિમાનો બધું લઈને આવ્યા છીએ એટલે હવે બિલકુલ ચિંતા કરશો નહીં અને બીજી કંઈ વાત કે સમય બગાડશો નહીં અને ચાલો અમારી સાથે અમે તમને ધામમાં લેવા માટે આવ્યા છે। આવી રીતે મહારાજ વાત કરે છે પણ મહારાજ પોતાની સાથે અક્ષરધામમાંથી સંતોને અને બીજા મુક્તોને પણ લાવ્યા હતા। સંતો મહારાજને વિનંતી કરે છે પછી સંત હતા જે હસાથ કરી વિનંતી જોડીને હાથ આજ દુઃખ કો ગળિયા તનું તેમાં મરે છે માનસ ઘનું તેવામાં મરશે જો આ બાઈ કેસે લોક મુઈ રોગ માઈ માટે એને મૂકી જાઓ આજ વળી પછી આવજો મહારાજ। સંતો મહારાજને વિનંતી કરે છે કે પ્રભુ અત્યારે તો આ કોગળિયાનો રોગ છે, કહેતા એ સમયે એવો રોગ ચાળો હતો કે એની અંદર કેટલાય માણસો મરતા, એટલે સંતો મહારાજને વિનંતી કરે છે કે પ્રભુ ભલે અત્યારે આ જતનભાઈનો અંતકાળ આવ્યો છે અને તમે તેડવા આવ્યા પણ અત્યારે તો અહીંયા આ પ્રદેશની અંદર આ કોગળિયાનો રોગ છે અને જો અત્યારે તમે એમને ધામમાં લઈ જશો તો જગતના લોકો છે તે એવું માનશે કે જેમ બીજા લોકો મરે છે એમ જ આ જતનભાઈ ભલે ભગવાનના ભક્ત હતા પણ તેમ છતાં એ પણ આ રોગચાળાની અંદર મર્યા,
કહેતા કોઈને એવું નહીં થાય કે તમે તેડવા આવ્યા છો અને જતનભાઈ ધામમાં ગયા છે એમ કોઈ માનશે નહીં. માટે પ્રભુ અત્યારે અમારી વિનંતી છે, અમારી અરજી છે કે તમે જતનભાઈને અત્યારે રહેવા દો અને પછી ફરી આવી રીતે તમે પધારજો અને જતનભાઈને ધામમાં લઈ જજો. આવી રીતે જતનભાઈને મૂકીને પાછા જવાની વાત સંતો મહારાજને કરે છે અને મહારાજ સંતોની વાતને માને છે, કારણ કે મહારાજને સંતથી અધિક કોઈ નથી. મહારાજ કે ભલે સંતો તમે જેમ કહેશો એમ. એમ કરીને પછી મહારાજ પાછા બધા વિમાનોને સંતો ભક્તોને બધાને પાછા વાળે છે. પણ આ બધું જે મહારાજ પાછા વળ્યા એ બધુંય આ દિવ્ય સંતો, દિવ્ય વિમાનો, દિવ્ય મહારાજ બધુંય એ પૂર ગામના જે માણસો છે એ બધા એ માણસોએ આ જોયું બધું. મહારાજે એમને બધું બતાવવું હશે એટલે બધાને મહારાજે દર્શન આપ્યા. આવી રીતે જોઈ આશ્ચર્ય પામ્યા છે જન, થયો પરચો કહે ધન્ય ધન્ય, વળી એક ઉમરેઠ ગામ, દ્વિજ ભક્ત બાઈ જમુના નામ. આવી રીતે બધા ગામના લોકોને મહારાજે પાછા વળતી વખતે દર્શન આપ્યા. બધાને આશ્ચર્ય થયું, બધાએ માન્યું કે ભલે અત્યારે રોગચાળો છે પણ ભગવાન સ્વામિનારાયણ તો સત્ય છે. પછી બધાએ જતનભાઈને પૂછે છે કે અમને તો મહારાજ તમારા ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા. ત્યારે જતનભાઈ બધાને હકીકત કહે છે કે મહારાજ તો મને તેડવા માટે આવ્યા હતા અને હું મારો અંતકાળ હતો અને હું તો ભગવાનના ધામમાં જવાની હતી. પણ અત્યારે કોઈને આવું ના થાય કે અત્યારે રોગચાળો છે ને એમાં બીજા જેમ મરે છે એમ મારું મૃત્યુ થયું છે, એટલા માટે મારા ભગવાન મારા સંતોના કહેવાથી મને મૂકીને ગયા છે. ફરીવાર ક્યારેક મહારાજ મને તેડવા આવશે. પછી નિષ્કુળાનંદ સ્વામી બીજો પરચો લખે છે ઉમરેઠના જમુનાબાઈનો. ઉમરેઠની અંદર એક વખતે મહારાજ પધાર્યા છે. ત્યાં પધાર્યા પોતે ભગવાન, દીધા સહુને દર્શન દાન, સાત દિવસ સુધી રહ્યા ત્યાં, પછી આવ્યા પણ સોરા માઈ. જમુનાબાઈ તો રહી જંખથી, જમ્યા વિના ગયા પ્રાણપતિ, આકુળ વ્યાકુળ અંતરે થઈ, શરીરની સુધ ભૂલી ગઈ. અંતરવર્તી ઉતરી જ્યારે, થયું મહારાજનું દર્શન ત્યારે, કહે આવ્યા અમે પાછા આજ, કરો રસોઈ અમારે કાજ. મહારાજ ઉમરેઠમાં પધાર્યા. આ જમુનાબાઈ બ્રાહ્મણ છે, મહારાજના ભક્ત છે. મહારાજ 7 દિવસ સુધી ઉમરેઠમાં રહ્યા. જમુનાબાઈને એવો સંકલ્પ હતો કે મહારાજને થાળ કરીને જમાડવા છે, પણ કોઈ પણ કારણસર મહારાજને કહી શક્યા નહીં હોય કે મહારાજને માટે બીજા ભક્તો થાળ કરતા હશે અને એટલા માટે જમુનાબાઈ રહી ગયા હશે, જે થયું હશે તે. પણ એમને આવો સંકલ્પ રહી ગયો કે મહારાજને આટલા દિવસ અમારા ગામમાં મહારાજ રહ્યા અને તેમ છતાં હું એમને થાળ કરીને જમાડી ના શકી. આવો એમને પસ્તાવો થાય છે, ખૂબ દુઃખ થયું આવી રીતે. અને દુઃખમાં ને દુઃખમાં ભગવાનને આવી રીતે યાદ કરતા રહ્યા અને મહારાજના વિયોગમાં ને વિયોગમાં પોતાના શરીરની સુધબુધ બધું ભૂલી ગયા. આ લોક, આ ઘર, આ દેહ કશાનું ભાન રહ્યું નહીં અને મહારાજમાં અંતરવૃત્તિ થઈ ગઈ, કહેતા મહારાજમાં બધી વૃત્તિઓ તનાઈને મહારાજના સ્વરૂપમાં ચોંટી ગઈ. અને જ્યારે આવી રીતે અંતરવૃત્તિ થઈ ગઈ ત્યારે મહારાજનું દર્શન એમાં થયું. અતિ વિયોગમાં હતા અને એમાં મહારાજનું દર્શન થયું. અને મહારાજ પછી કહે છે કે અમે તમારા માટે પાછા આવ્યા છીએ, તમે રસોઈ કરો, અમે તમારો થાળ જમીશું. આની અંદર એવું જણાય કે ક્યારેય પણ આપણને કોઈ આવો મહારાજ સંબંધી શુભ સંકલ્પ હોય તો તરત એનું નિરાકરણ કરવું, પૂર્ણ કરવો. કહેતા ક્યારેક તક આવી હોય, કંઈક સેવાનો અવસર હોય અને તે વખતે જો આપણે સેવા ના કરીને રહી જઈએ અને પછી આપણને પસ્તાવો થાય, તો મહારાજ પાનસોરા હતા, બાજુમાં ગામ છે, ત્યાંથી મહારાજ પરત પધાર્યા.
બીજી રીતે જોઈએ તો મહારાજને પરત આવવું પડ્યું એમ. કદાચ આપણા માટે, કદાચ આપણી ભક્તિ સાચી હોય, આપણો ભાવ સાચો હોય, મહારાજને અને મોટા સાધુને ફરીવાર એવો અવસર આપણને આપવો પડે. એના કરતાં જ્યારે અવસર પ્રાપ્ત થયો હોય ત્યારે જે રીતે સેવા બની આવે, જેવો આપણને સંકલ્પ થાય તત્કાળ એને પૂર્ણાહુતિ કરવી, કહેતા તરત જ એ કામ કરવું. મહારાજ એટલા માટે શિક્ષાપત્રીમાં કીધું કે ધર્મનું કાર્ય હોય તો તત્કાળ કરવું અને વ્યવહાર સંબંધી હોય તો વિચારીને કરવું એમ. અહીંયા જમુનાબાઈને મહારાજ પરત પધાર્યા, દર્શન આપ્યા અને મહારાજે કીધું કે તમે રસોઈ કરો, અમે તમારો થાળ જમીશું. મહારાજ કહે છે કે આજે તો તમારા હાથે જ જમવું છે. અને આવી રીતે મહારાજે જ્યારે કીધું ત્યારે જમુનાબાઈ રસોઈ તૈયાર કરવા લાગ્યા. પછી આવી જમ્યા જગદીશ, જે કોઈ અનંત શક્તિ ના ઈશ, કરે રસોઈ તે સમે સમે, તેને તજીને જન ઘેરે જમે. જમુનાબાઈનો ભાવ એટલો હતો, એમનો પ્રેમ એવો હતો કે અહીંયા નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે મહારાજની માટે તો અનંત શક્તિઓ, અનંત શક્તિના ઈશો, કહેતા અનંત દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ તો છે જ, પણ એમના પણ નિયંતા જે કોઈ છે, કહેતા અક્ષર પુરુષ છે, એ બધાય મહારાજની આગળ 24 અવતારો છે, જેટલા કોઈ ભગવાનના અવતારો છે, બધાય ભગવાનની આગળ અક્ષરધામમાં હાથ જોડીને ઊભા છે અને ભગવાનની માટે સમયે સમયે આવી રીતે રસોઈ કરવા કરીને ભગવાનને જમાડવા માટે અહોર્નિશ તૈયાર રહે છે કે ક્યારે ભગવાન અમારી સેવાને અંગીકાર કરે, અમારી સેવાને સ્વીકારે. પણ એ બધાનો ભાવ છોડીને ભગવાન આવા પોતાના જે પ્રેમી ભક્ત છે, જેને ભગવાન સિવાય કાંઈ નથી, કારણ કે એમનો ભગવાન પ્રત્યેનો પ્રેમ, એમનો ભાવ કેવો હશે કે મહારાજને જમાડવાનું બાકી રહી ગયું, એટલો સંકલ્પ રહી ગયો, તો આવી રીતે પોતાના શરીરની શુદ્ધ બુદ્ધ ભૂલી ગયા અને ભગવાનના સ્વરૂપમાં અંતર્વૃત્તિ થઈ ગઈ. તો એવા ભક્તને મહારાજ બીજી બધાય જગ્યાથી, બીજી બધાનો ત્યાગ કરીને ભગવાન એમને દર્શન આપે છે અને એમને ઘેર થાળ જમે છે. કહેતા આપણે પણ જો ભગવાનના સ્વરૂપમાં આવી વૃત્તિ રાખીએ, ભગવાનને માટે કદાચ ક્યારેક કંઈક આપણાથી રહી ગયું, આપણે તો ક્યારેક માનસી પૂજા રહી જાય તો એ આપણને દુઃખ થાય નહીં આવું કે મહારાજને જમાડવાના રહી ગયા. અને આ બાઈને મહારાજ 7 દિવસ સુધી રહ્યા, દર્શન થયા અને જો ભગવાનને જમાડવાનું રહી ગયું તો એમને શરીરની શુદ્ધ બુદ્ધ પણ રહી નહીં અને આપણને લેસ માત્ર દુઃખ પણ થતું નથી. જ્યારે આપણને આવી રીતે દુઃખ થતું થઈ જશે કે ઓહો મહારાજને આજે જમાડવાના રહી ગયા, મહારાજને પોઢાડવાના રહી ગયા, કે મહારાજને જમાડવામાં મોડું થઈ ગયું, આવી રીતે જો આપણને દુઃખ થશે ત્યારે મહારાજ પણ આપણને આવી રીતે દર્શન આપશે અને આપણો ભાવ પણ આવી રીતે મહારાજ સામે ચાલીને કહેશે કે લાવ મને ભૂખ લાગી છે, મને જમવાનું આપો. એમ જમ્યા જમુનાને ઘેર, કરી મહારાજ શ્રીજીએ મેર, પામ્યા આશ્ચર્ય ગામના વાસી, કહે ધન્ય ધન્ય અવિનાશી, આપ્યો પરચો અંતર જામી, સુખદાયી સહજાનંદ સ્વામી. વળી મોરજ નામે છે ગામ, ત્યાં કણબી પ્રભુદાસ નામ. આવી રીતે જમુનાબાઈને ઘેર મહારાજ અતિશય દયા કરીને ત્યાં જમ્યા અને ગામના લોકો પણ આશ્ચર્ય પામ્યા કે મહારાજ તો અહીંયાથી 500 જતા રહ્યા છે તો ફરી કેમ મહારાજ અહીંયા આવ્યા, પણ મહારાજ તો દિવ્ય દેહે ત્યાં આવ્યા હતા. ફક્ત અને ફક્ત જમુનાબાઈનો ભાવ સ્વીકારવા, એમનો થાળ જમવા માટે જ મહારાજ ત્યાં આવ્યા હતા. એટલે બધાય ગામના લોકોને આશ્ચર્ય થયું કે હમણાં જ આપણે મહારાજને તો વડાવ્યા અને મહારાજ તો 500માં બિરાજે છે, ત્યાં મહારાજ બધી લીલા કરે છે અને મહારાજ અત્યારે અહીંયા ક્યાંથી આવ્યા. પણ મહારાજ તો દિવ્ય દેહે ત્યાં પધાર્યા હતા, પણ બધાય ગામના લોકોને આશ્ચર્ય થયું ને મહારાજના દર્શન થયા અને બધાએ મહારાજનો પ્રગટ પ્રતાપ જાણ્યો કે મહારાજ તો સમર્થ છે એટલે દિવ્ય રૂપ ધારણ કરીને અહીંયા પધાર્યા છે. વળી બીજો પરચો અહીંયા સ્વામી લખે છે કે મોરજ નામનું ગામ છે એ પણ ત્યાં દંડાવે દેશમાં છે અને ત્યાંના
કનબી પ્રભુદાસ નામે ભગવાનના ભક્ત છે એમની વાત સ્વામી લખે છે. આવ્યો તેહના દેહનો કાળ, ત્યાગ્યું તન તેણે તત્કાળ, ગયો બ્રહ્મ મોલ માતે ભક્ત, ત્યાં દીઠા છે અનંત મુક્ત. દીઠું તેજ ત્યાં અતિ અપાર, જાણ્યું સૂર્ય હજારો હજાર. અતિ સુખ સુખ નાવે કહીએ, જાણવું અખંડ આ સુખમાં રહીએ. મોરજના પ્રભુદાસ મહારાજના ભક્ત છે ને એટલા માટે અંતકાળ જ્યારે એમનો આવ્યો, મહારાજ અનંત અક્ષરધામના મુક્તો અને અનંત વિમાનો લઈને એમને તેડવા માટે આવ્યા, અને પ્રભુદાસને મહારાજ પોતાના અક્ષરધામમાં તો લઈ ગયા, ત્યાં અક્ષરધામમાં મહારાજ એમને અનંત મુક્તો બતાવ્યા. અનંત દિવ્ય મુક્તો, દિવ્ય તેજ, તેજ તેજ એ દિવ્ય જે ચિદાકાશ, એનું દર્શન પ્રભુદાસ ભક્તને થયું. હજારો સૂર્યજાને તપતા હોય એવું ખાલી તેજ, તાપ એવો નહીં પણ શીતળ શાંત તેજ, એવું તેજ. અને ત્યાં સુખની તો શું વાત કહીએ, સ્વામી કહે છે અતિ સુખ સુખ નાવે કહીએ, જાનું અખંડ આ સુખમાં રહીએ. પ્રભુદાસ ભક્તને આવું દિવ્ય સુખ, દિવ્ય તેજ એના દર્શન કરાવ્યા, એનો અનુભવ કરાવ્યો, અને પ્રભુદાસ ભક્તને તો અંતરમાં શાંતિ શાંતિ થઈ ગઈ કે હવે અખંડ આ સુખની અંદર જ રહેવું છે. ત્યાં એ તેજની મધ્યે મહારાજની દિવ્ય મૂર્તિ, એના દર્શન થયા. અને એ મૂર્તિનું સુખ તો શું કહીએ, સ્વામી કહે છે એ તો લખાય એવું નથી ને કહેવાય એવું પણ નથી. એવું અનુપમ મહારાજનું દિવ્ય અલૌકિક સુખ, અલૌકિક મૂર્તિ, એનું દર્શન જ્યારે પ્રભુદાસ ભક્તને થયું, એના તો અંતરમાં હર્ષનો કોઈ પાર રહ્યો નહીં. અનંતવાર મહારાજને પગે લાગ્યો અને ગદગદિત કંઠે મહારાજને પ્રાર્થના કરે છે કે પ્રભુ મને તમે કેટલી દયા કરીને આ તમારું દિવ્ય અક્ષરધામ એનું દર્શન કરાવ્યું, અને પ્રભુ તમારા અક્ષરધામના તેજની મધ્યે તમારા દર્શન કરાવ્યા, પ્રભુ હવે મને અહીંયા જ રાખજો, મારે અહીંયા જ હવે રહેવું છે. પણ મહારાજ કહે છે પછી પ્રભુ બોલ્યા એની પેર, કહે ભક્ત જાઓ તમે ઘેર, પછી આવશું તેડવાય અમે, ત્યારે આ ધામ મારે જો તમે. મહારાજ કહે છે કે ભગત અત્યારે તો અમે તમને આ ધામનું દર્શન કરાવ્યું, આ સુખની અનુભૂતિ કરાવી, પણ અત્યારે તમારે પાછું જવું પડશે. અત્યારે તમે પાછા તમારા દેહની અંદર તમારા ઘરે જાઓ, ત્યાં રહો, ફરી અમે તમને તેડવા આવીશું ત્યારે તમે આ ધામમાં આવજો. હમના તો વળી વેલા જાઓ, હે તે ગુણ ગોવિંદ ના ગાઓ, પછી ભક્ત આવ્યો દેહ માઈ, પોર ચાર લગી રહી ત્યાંય. આવી રીતે ચાર પોર કેતા 12 કલાક પ્રભુદાસ ભગવાનના અક્ષરધામમાં રહ્યા, ત્યાંનું સુખ ભોગવ્યું, અને પછી પાછા મહારાજની આજ્ઞાથી દેહની અંદર આવ્યા. આપણા અક્ષર નિવાસી મામા એમને મહારાજે ધામમાં લઈ ગયાના થોડાક સમય પહેલાં સ્વપ્નમાં આવી રીતે અક્ષરધામ બતાવ્યું. મહારાજ એમને લેવા આવ્યા, વિમાનમાં બેસાડીને અહીંયાથી લઈ ગયા, અક્ષરધામમાં લઈ ગયા, અક્ષરધામની અંદર ના લઈ ગયા, અક્ષરધામની બોર્ડર સુધી રાખ્યા, ત્યાં અંદર દિવ્ય સુખ, દિવ્ય તેજ બધું બતાવ્યું, અને ત્યાંથી વિમાન ફરી પાછું વાળ્યું અને મહારાજ અહીંયા મૂકી ગયા. મહારાજને આવું સુખ બતાવવું હશે એટલે મહારાજે એમને બતાવ્યું. એવી રીતે અહીંયા પ્રભુદાસ ભક્તને પણ મહારાજ, અહીંયા તો એમનો અંતકાળ આવી ગયો છે, અને મહારાજ એમને વળી પાછા મોકલે છે કે તમે પાછા જાઓ અને ત્યાં જઈને ભગવાનનું ભજન કરો, અમારા ગુણ ગાઓ, અને પછી જ્યારે તમારો દેહ અમારે પાડવો હશે ત્યારે અમે ફરી તમને લેવા માટે આવીશું. આવી રીતે મહારાજ તે સમયે પણ પરચા પૂરતા અને આજના સમયે પણ મહારાજ આવા પરચાઓ પૂરે છે.
આવી રીતે પ્રભુદાસ ભક્તને મહારાજ ફરી દેહમાં મૂક્યા અને 12 કલાક જેટલો સમય ભગવાનના અક્ષરધામનું દિવ્ય સુખ અમે ભોગ્યું. અને અહીંયા 12 કલાક સુધી બધાને એમ હતું કે પ્રભુદાસ તો ભગવાનના ધામમાં જતા રહ્યા, પણ મહારાજે એમને પાછા મોકલ્યા. એટલે પ્રભુદાસ 12 કલાક પછી જ્યારે પાછા આવ્યા ત્યારે બધી અક્ષરધામની વાત કરે છે. કરી તિયાની આ સર્વે વાત, સુની સહુ થયા રડિયાત. કહે જન ધન્ય પ્રભુદાસ, તમે જઈ આવ્યા પ્રભુ પાસ. પ્રભુદાસ બધાને વાત કરે છે કે હું તો મહારાજ, મને આવી રીતે અંતકાળ આવી ગયો તો મહારાજ મને તેડી ગયા હતા, અને હું તો અક્ષરધામનું આવું દિવ્ય સુખ, ત્યાં અમે આવા દિવ્ય મુક્તો જોયા, ત્યાં આવું દિવ્ય જેનું વર્ણન કરી ન શકાય એટલું તેજ છે એવું, ત્યાં મહારાજ તેજની મધ્ય મહારાજ સ્વયં બિરાજે છે, મેં મહારાજના પણ દર્શન કર્યા, અને બધી વાત કરે છે. ત્યારે બધાય ભક્તો એ પણ આશ્ચર્ય પામે છે કે આવું અલૌકિક સુખ મહારાજે તમને આપ્યું, તમારા બહુ મોટા ભાગ્ય છે કે તમે ભગવાનની પાસે જઈને આવ્યા. આવો અલૌકિક પરચો મહારાજે પ્રભુદાસ ભક્તને આપ્યો. આવું અક્ષરધામમાં જવું અને ત્યાંથી આવી રીતે પાછું આવવું, એ તો આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને ભગવાન સ્વામિનારાયણને ત્યાં જ શક્ય છે. બીજી કોઈ જગ્યાએ આપણે ક્યારેય આવું સાંભળ્યું નથી કે ક્યારેય કોઈ જગ્યાએ આવું લખાયું નથી, નથી પૂર્વે લખાયું કે નથી આજ લખાયું. અને આપણા સત્સંગમાં તો આપણો પ્રગટનો એવો સત્સંગ છે, મહારાજનો એવો પ્રતાપ છે કે પૂર્વે પણ આવા મહારાજ ચરિત્રો કરતા આવા ભક્તોને સુખ આપતા, અને આજે પણ મહારાજ એમને આવા સુખ આપે છે. વળી ગાના નામે એક ગામ, માની કણબી ભક્ત અવલબાઈ નામ. તેણે સુની સત્સંગીની વાત, માની ન માની રહી મન ભ્રાંત. પછી આવી દર્શન કાજ, નિરખ્યા મન મોહન મહારાજ. નિરખીનાથને પાછી જ વળી, મૂર્તિ મહારાજની ચાલી મળી. ગાના નામનું એક ગામ છે, ત્યાં અવલબાઈ નામના સ્ત્રી ભક્ત રહે છે. પોતે ભગવાન સ્વામિનારાયણના ભક્ત નથી, પણ એક દિવસ બીજા સત્સંગી ભક્તોની વાત સાંભળી અને એમને પોતાને હજી વિશ્વાસ નથી કે ભગવાન સ્વામિનારાયણ ખરેખર ભગવાન છે અને અત્યારે મનુષ્ય આકારે અહીંયા પૃથ્વી ઉપર છે, એવું એમને મનમાં હજી ચોક્કસપણે દ્રઢ થયું નથી, પણ મનમાં ભ્રાંતિ છે, થોડીક શંકા કુશંકા છે. પણ બીજા બધા સત્સંગી ભક્તોની વાત સાંભળી એટલે એક દિવસ અવલબાઈ પોતે મહારાજના દર્શન કરવા આવ્યા, અને મહારાજના દર્શન કર્યા. અને મહારાજના દર્શન કરીને જ્યારે પાછા વળે છે ત્યારે એમને અલૌકિકપણું અનુભવાય છે. મહારાજ એમને પરચો આપે છે, નિરખીનાથને પાછી જવડી, મૂર્તિ મહારાજની ચાલી મળી. નૈના આગળ રહ્યા નાથ, જ્યાં જાય ત્યાં આવે સાથ. અવલબાઈ જ્યાં મહારાજના દર્શન કરીને પાછા વળે છે તો ભગવાનની મૂર્તિ પણ પોતાની સાથે પાછી વળી એવું એમને દેખાયું, અને જ્યાં જુએ જ્યાં જાય ત્યાં આ મહારાજ એમના નૈનાની આગે, કહેતા આંખની આગે, આવી જ રીતે જે મૂર્તિના દર્શન કર્યા એવા ને એવા સ્વરૂપે મહારાજ જ્યાં જુએ ત્યાં એમને મહારાજ દેખાય છે. આવી સ્થિતિ મહારાજે એક જ વાર દર્શન કર્યા એમાં કરી આપી. આવું સુખ મહારાજ એમને આપે છે કે જ્યાં ઉઠે બેસે સૂવે જાગે જ્યાં જુએ જ્યારે જુએ ત્યારે અખંડ એમને ભગવાનની મૂર્તિ દેખાય છે. સુવા જાય આંખ બંધ કરે તો પણ એ જ મહારાજની મૂર્તિ રહે, આંખ ખોલે તો પણ એ જ મહારાજની મૂર્તિ. આવી એમની સ્થિતિ મહારાજે કરી આપી. ખાતા પીતા એક ક્ષણ વાર મહારાજ એમનાથી દૂર રહેતા નહોતા. જ્યાં હાલે ચાલે જે જુએ બધી જગ્યાએ મહારાજ મહારાજને મહારાજ. આવી સ્થિતિ મહારાજે સ્વયં કરી આપી. મહારાજે પરચો પૂર્યો કોઈ સાધન વગર,
આવી સ્થિતિ મહારાજે એમને કરી આપી. આવું સુખ મહારાજે એમને આપવું હશે એટલે મહારાજે દયા કરી. બોલતા બોલે મુખમાં મળી, જોતા સુનતા ન રહે વેગડી, કરતા સર્વે ઘરનું કામ સદા ભેડા રહે તેને શ્યામ. ઘરનું કામકાજ કરે તો પણ મહારાજ એમની ભેડાને ભેડા, કંઈ બોલે તો મહારાજ એમની ભેડા બોલે, કંઈક સાંભળતા હોય તો મહારાજ એમની જોડે ને જોડે જ હોય. આવી રીતે સદાય મહારાજ એમની સાથે ને સાથે રહેતા. એમ રહ્યું એને બહુદન, તેનું મહાત્મ્ય ન જાણ્યું મન, કહેવા લાગી જેને તેને એહ, પછી મૂર્તિ ન દીઠી તેહ. આવી રીતે ઘણા દિવસો સુધી મહારાજ એમની જોડે ને જોડે રહ્યા, પણ એમને સત્સંગ હજી શરૂઆત હતી, સાધુનો સમાગમ હતો નહીં, કથા વાર્તાનો જોગ હતો નહીં, એટલે મહારાજ આવી રીતે જોડે રહેતા, નિત્ય દર્શન આપતા, પોતાનું સુખ આપતા, એનું મહાત્મ્ય એમને હતું નહીં. અને એટલા માટે જેને તેને પોતાની આવી વાત કહેતા કે મારે તો મહારાજ આવી રીતે નિત્ય મારી સાથે રહે છે, હું તો જ્યાં જઉં ત્યાં મને મહારાજના દર્શન થાય છે. અને જ્યારે આવું બીજા ભક્તોને કે જે કુસંગી હોય બધાને જેને તેને કહેવા લાગ્યા, એટલે પછી મહારાજે પોતાનું ઐશ્વર્ય પાછું ખેંચ્યું, પોતાનું સ્વરૂપ ત્યાંથી અદ્રશ્ય કર્યું. પછી મૂર્તિ ન દીઠી તેહ, એમ આપે છે સુખ મહારાજ, બહુ પેર કરે જન કાજ. આવી રીતે મહારાજ પોતાના ભક્તોને અનંત રીતે સુખ આપે છે. પણ આમાં બે વાત સમજવાની છે. એક તો મોટા સાધુના સમાગમ વિના કદાચ મહારાજ દયા કરે, અને જેમ અહીંયા ગાના ગામના અવલબાઈને મહારાજે પોતાની મૂર્તિનું સુખ આપ્યું, એમ કદાચ આપણને મહારાજ મૂર્તિનું સુખ આપી દે તો પણ આપણી કેપેસિટી સંત સમાગમ વિના થતી નથી, એટલે પાત્ર વિના મૂર્તિ પણ એની અંદર રહે નહીં. જેમ અવલબાઈને મહારાજ દર્શન આપતા, બધું કરતા, સદાય સાથે ને સાથે રહેતા, પણ એમને મહાત્મ્ય હતું નહીં કે આવા મોટા મહારાજ મારી સાથે ક્યાંથી રહે. અને એટલા માટે પછી જેને તેને કહેવા લાગ્યા અને મૂર્તિ અદ્રશ્ય થઈ. એટલે બીજી વાત એ પણ છે કે આવી રીતે કદાચ મહારાજ ક્યારે કોઈને સુખ આપે તો એ વાત મોટા પુરુષ સિવાય બીજા કોઈને જેને તેને કહેવાય નહીં. આ બે વાત સ્વામી અહીંયા આપણને સમજાવે છે કે જો સંત સમાગમ નહીં કર્યો હોય, કથા વાર્તાનો યોગ નહીં હોય, અને એવી સ્થિતિ કેળવી નહીં હોય, અને સ્થિતિ વિના સ્થિતિ પહેલાં મહારાજ જો આપણને સુખ આપશે તો એ સુખને આપણે જીરવી શકીશું નહીં. અને બીજી વાત એવી છે કે કદાચ મહારાજ આવી આપણને સુખ ગમે ત્યારે આપે, કોઈકને કંઈક સ્વપ્નમાં દર્શન થાય કે કંઈક પ્રત્યક્ષ મહારાજ કંઈક પરચો આપે, એવી રીતે કંઈ પણ મહારાજ આવી રીતે દિવ્ય સુખ આપે, એ ફક્ત ને ફક્ત આપણા માટે છે. મહારાજને જણાવવું હશે તો મહારાજ તો સમર છે, બીજા જેને જણાવવું હશે એને જણાવશે કે હું આ ભક્તને આવી રીતે સુખ આપું છું કે પરચો આપું છું, પણ આપણે કોઈને જણાવવાની જરૂર નથી. એવી રીતે નહીં કે મહારાજનો પ્રતાપ બધા જાણે, કે એવી રીતે નહીં કે મહારાજ મને આટલા વશ છે ને, મહારાજ મારી ઉપર આટલા રાજી છે ને, મને આવું સુખ આપે છે ને, આવું પરચો આપે છે, એવી રીતે પણ નહીં, કોઈ પણ રીતે નહીં. કેમ? તો કે એની અંદરથી અહમના અંકુર ફૂટે. કેવી રીતે? તો આપણને મહારાજ કોઈ સુખ આપતા હોય કે મહારાજ આવી રીતે પ્રગટ થઈને પરચા કંઈક પૂરતા હોય અને આપણે બીજાને કહીએ તો ઓટોમેટિક એની અંદર બીજા ભક્તને આપણા પ્રત્યે અહોભાવ ચોક્કસ રીતે થાય જ, અને આપણા પ્રત્યે આવી રીતે અહોભાવ થાય એટલે બીજા ભક્તો જેને આપણે જણાવીએ એ આપણને બહુ મોટા માનવા લાગે. આપણને મોટા માને તરત આપણા પ્રત્યેનું વર્તન થોડુંક તો ચેન્જ થાય, એટલે આપણને અંદરથી સુખ આવે. શેનું સુખ? કે મને મોટા માને છે, એટલે માનનું સુખ આવે.
અને જ્યાં હું આવે ત્યાંથી ભગવાન કે હું દૂર રહું, હું ટળે તો હરિ ઢુકડા થાય. સ્વામી કીર્તનમાં કહે છે, હું ટળે હરિ ઢુકડા તે ટળાય દાસે રે. દાસભાવ આવે આપણી અંદર ત્યારે હું પણ જાય, અને હું પણ જાય ત્યારે મહારાજ નજીક આવે. એટલે મહારાજ ક્યારેક આવી રીતે સુખ આપે, પરચો આપે, તો સ્વામી કહે છે કે કોઈ બીજાને જણાવવાની જરૂર નથી. હા, આપણાથી મોટા હોય ને મોટા પુરુષ જે હોય, જેને આપણે આપણને દર્શન કરવાથી કે આપણે જેને મોટા માન્યા હોય, અનુભવ્યા હોય, સદગુરુ રૂપે સ્વીકાર્યા હોય એવા મોટા પુરુષ, એને આપણે આ વાત કહેવી જોઈએ, બીજા કોઈને કહેવી જોઈએ નહીં. કારણ કે મોટા પુરુષોને વાત કરીએ તો મોટા આપણને આવું જ કે સારું સરસ ભગત, બીજા કોઈને કહેતા નહીં. મોટા તો આવું જ કહે આપણને કે આ સુખને તમે વારંવાર સંભાળજો તો મહારાજનું વિશેષ સુખ તમને આવશે, અને મહારાજનું વધારે સ્મરણ ને ભજન થશે. આવી રીતે મોટા આપણને વાત કરે, પણ મોટા ક્યારેય એવું ના કે તમે બધાને કહેજો. મોટાને કહેવું હોય અને એ ક્યારેક બીજાને કે, એ વાત જુદી છે. પછી બીજી વાત સ્વામી લખે છે, પીજના પણ બીજા અવલબાઈ હતા. આ અવલબાઈની જે વાત કરી કે જેને મહારાજ અખંડ દેખાતા થયા પહેલા દર્શનથી, એ ગાના ગામના અવલબાઈ હતા. અને બીજા હવે સ્વામી વાત લખે છે એ પીજના અવલબાઈની વાત છે. વડી પીજ નામે એક ગામ, કણબી ભક્ત અવલ એનું નામ. સાંખ્ય યોગી પાડે વર્તમાન, ભજે પોતે પ્રગટ ભગવાન. ધરે ધ્યાન તે પ્રગટ તનું, તેને કરી ભૂલી પોતાપનું. ભૂલી તન બોલી બદલાની, કહે સેવો મને સ્વામી જાણી. વળી પૂછો જે પૂછવું હોય, મને સંશય રાખશો માં કોય. કહે હું સહજાનંદ સ્વામી, સર્વેનો છું અંતર જામી. એમ કહી પછી માંડ્યું કેવા, જેને મને હતા ઘાટ જેવા. અવલબાઈ છે પીજ ગામના, પોતે સાંખ્યયોગી વર્તમાન પાડે છે અને ભગવાનનું ભજન કરે છે અને અખંડ ભગવાનનું ધ્યાન કરે છે. એમાં એક દિવસ ભગવાનનું ધ્યાન કરતા કરતા પોતે પોતાના દેહનું ભાન ભૂલી ગયા, પોતે પોતાપણું જ ભૂલી ગયા કે હું અવલબાઈ છું, કે હું સ્ત્રી છું, કે હું ભગવાનની ભક્ત છું, બધું જ ભૂલી ગયા. અને એકમાત્ર ભગવાનનું ધ્યાન થયું એટલે ભગવાનનું સ્વરૂપ જ એમને ધરાઈ ગયું, અને પોતાના દેહની દશાને ભૂલી ગયા, પોતાનું શરીર ભૂલી ગયા, અને એમની બોલવાની પદ્ધતિને બધું જ બદલાઈ ગયું. અને પછી કહેવા લાગ્યા કે હું જ સહજાનંદ છું, તમે બધા મને મારું ભજન કરો, તમે બધા મને ભજો. આવી રીતે અવલબાઈ બધાને કહેવા લાગ્યા. પણ અવલબાઈ કાંઈ પોતાના દંભે કરીને કે પોતાને મનાવું પૂજાવતું એટલા માટે નહોતા કહેતા, પણ એમની સ્થિતિ એવી થઈ ગઈ હતી, ભગવાનનું ધ્યાન કરીને એમની સ્થિતિ એવી થઈ ગઈ કે બધી વૃત્તિઓ મહારાજમાં જોડાઈ ગઈ અને પોતે મહારાજ રૂપ જ થઈ ગયા, પોતાનું સર્વસ્વ ભૂલી ગયા અને મહારાજ રૂપ થઈ ગયા. જાણે કે મહારાજ બોલતા હોય એમ બોલવા લાગ્યા કે હું જ સહજાનંદ છું, તમે બધાએ મારું ભજન કરો, અને જેને જે પૂછવું હોય તે પૂછો. એમ કરીને અવલબાઈ જેને જેવા મનની અંદર ગાઢ સંકલ્પ થતા હતા બધાના ગાઢ સંકલ્પ કહેવા લાગ્યા. કારણ કે અવલબાઈ પોતે પોતાનું અસ્તિત્વ શૂન્ય કરી નાખ્યું, પોતાનું અસ્તિત્વ જ રાખ્યું નહીં, બધું જ અસ્તિત્વ મહારાજનું કરી દીધું, એટલે એમની આવી સ્થિતિ થઈ ગઈ. કહે હું સહજાનંદ સ્વામી, સર્વેનો છું અંતર જામી. પછી કહી એમ કહી પછી માંડ્યું કેવા, જેને મને હતા ઘાટ જેવા. હું અંતર્યામી છું, હું સહજાનંદ સ્વામી છું, માટે જેને જે કાંઈ પૂછવું હોય તે મને પૂછો. એમ કરીને અવલબાઈએ જેને મનની અંદર જેવા ગાઢ થતા હતા એવા બધાએ કહેવા લાગ્યા. એમ ઐશ્વર્ય દેખાડે બહુ, જોઈ આશ્ચર્ય પામી આ સહુ.
જો જો મહારાજનો પરતાપ, કહે છે યાથી કહે જેમ આપ, એમ રહ્યું દિન દોય ચાર, પછી ઉપજો એમ વિચાર, હું તો દાસ શ્રી મહારાજ કેરી, કેમ બેઠા આ મુજને ઘેરી. આવી રીતે અવલભાઈ તો જેના અને તેના બધાના જે નજીક આવે બધાને પોતાનું અંતર્યામીપણું બતાવવા લાગ્યા, કારણ કે એમાં પોતે પોતાનું કાંઈ બતાવતા નહોતા, મહારાજ જ આ બધું ઐશ્વર્ય બતાવતા હતા, મહારાજ જ પોતાના ભક્તની અંદર રહીને આવી લીલા કરતા હતા, મહારાજ જ બધાના ગાઢ સંકલ્પ આવી રીતે અવલભાઈના દેહની અંદર રહીને કહેતા હતા. એટલે બધાએ જે બીજા ભક્તો હોય એ બધાને એમ થયું કે આ તો ખરેખર મહારાજ છે ને, આ તો બહુ ઊંચી સ્થિતિવાળા છે અવલભાઈ. એટલે એમના માટે ઊંચું આસન કરી દીધું, ને જાણે મહારાજને પધરાવતા હોય એવું, મહારાજને માટે જેવું આસન કરે એવું આસન કર્યું, એની પર અવલભાઈને પધરાવ્યા, આટલું બધું કર્યું. અવલભાઈની આજુબાજુ બધા વીંટડાઈને બેસે, જેમ મહારાજની આગળ મહારાજની સામું બધા જોઈને બેસી રહે, એમ અવલભાઈની સામું બધા જોઈને બેસી રહે, જેમ મહારાજની સેવા કરે એમ બધા અવલભાઈની સેવા કરવા લાગ્યા. બધાને તો આવું મહિમાનો અહોભાવ થયો અને મહિમાનો વિચાર આવ્યો, ને બધાએ તો આવું સેવા અને બધું કર્યું, અવલભાઈને આવી રીતે ઊંચા આસને બેસાડીને બધું કર્યું, પણ અવલભાઈને આનું કાંઈ ભાન જ નહોતું. અવલભાઈને પોતાના શરીરનું કાંઈ ભાન નહોતું, એટલે એમને ખબર જ નહોતી કે હું ક્યાં બેઠી છું કે હું શું છું, એનુંય ખબર નહોતી કે આ બધા આજુબાજુમાં કેમ બેઠા છે. પછી બે ચાર દિવસ પછી મહારાજે આ ઈશ્વરે એમને મહારાજને પાછું ખેંચવું હશે, એટલે મહારાજે ધીમે ધીમે અવલભાઈને દેહભાવમાં પાછા લાવ્યા. મહારાજ અવલભાઈને પાછા લાવ્યા અને ધીમે ધીમે જ્યારે દેહમાં આવ્યા ત્યારે એમને એવું લાગ્યું કે હું તો મહારાજની દાસ છું, મહારાજની ભક્ત છું, અને આ બધા મહારાજની જેમ મને કેમ આવી રીતે ઘેરીને બેઠા છે, આવી રીતે મારી સામે મારી આજુબાજુ કેમ બેસી રહ્યા છે, બધા ભગવાનનું ભજન મૂકીને અહીંયા કેમ છે. જ્યારે એમને દેહમાં આવ્યા ત્યારે આવી રીતે મહારાજે એમને બધું બતાવ્યું, અને ત્યારે કહે છે કે હું તો મહારાજની દાસ છું અને આ બધા આવી રીતે મારી આજુબાજુ કેમ બેઠા છે. આવું આસન ન ઘટે મને એમ કહી લાગી પાય સૌને. અવલભાઈ બીજા બધા ભક્તોને પગે લાગ્યા કે તમે મને આવું મોટું આસન કેમ આપ્યું, ને મને આવી રીતે મારી સામે કેમ બેસી રહ્યા છો, તમે ભગવાનનું ભજન કરો. બીજા બધાય ભક્તોને અવલભાઈ પગે લાગ્યા. એહ બાઈની વાત જે કહી, જો જો વિચારી સાંસતા રહી. સ્વામી કહે છે કે આવી રીતે શાંતિથી તમે વિચારજો જે મેં અવલભાઈની વાત કહી છે. કેમ સ્વામી આવું કહે છે? તો સ્વામી કહે છે કે પડ એક આ દેહ ભૂલાય, એવું કોઈ કાળે કેમ થાય, મોટો પ્રતાપ એ નાથ કેરો, શું કહીએ તે મુખે ઘનેરો. સ્વામી કહે છે કે આ દેહ છે કોઈ પણ વ્યક્તિને એક ક્ષણ પણ ભૂલાય નહીં, અને અવલભાઈને પોતાનું શરીરની કોઈ શુદ્ધ બુદ્ધ કાંઈ રહ્યું નહીં, પોતાનું અસ્તિત્વ જ ના રહ્યું કે હું છું એવું પણ એમને ના રહ્યું, મહારાજ જ છે એવું રહ્યું. તો મહારાજ જ એમના દેહની અંદર આવીને આ બધી લીલા કરી. અને એટલો સમય આપણને પ્રશ્ન થાય કે તો પછી દેહભાન જ ભૂલી ગયા તો અવલભાઈ ક્યાં ગયા, અવલભાઈનો આત્મા ક્યાં ગયો એટલો સમય? એ તો પોતા મહારાજના અક્ષરધામની અંદર મહારાજ એમને પોતાનું સુખ આપતા હોય, અને મહારાજ એમના વતી અહીંયા આ જે લીલા કરી કે બધાના ઘાટ સંકલ્પ કહેવા લાગ્યા, અને બધાને કહેવા લાગ્યા કે હું સહજાનંદ છું, મારું ભજન કરો, એ બધું કીધું અને બધું કર્યું કોને? મહારાજે કર્યું. પણ અવલભાઈને તો મહારાજનું જ સુખ હતું, કારણ કે એમને તો મહારાજનું ધ્યાન કરતા અને મહારાજમાં બધી વૃત્તિઓ ખેંચાઈ ગઈ હતી અને મહારાજમય જ થઈ ગયા હતા. પણ મહારાજ પોતાના ભક્ત દ્વારા પોતાને જ્યારે જે કરાવવું હોય એ બધું જ મહારાજ કરે છે, કરાવે છે અને કરવા દે પણ છે. પણ સ્વામી અહીંયા કહે છે કે આવી રીતે દેહભાન ભૂલાય એવું તો ક્યારેય કોઈ કાળે એવું સાંભળ્યું નથી કે કોઈને થયું નથી, અને અવલભાઈને થયું એ તો મહારાજનો દિવ્ય પ્રતાપ છે.
સ્વામી કહે છે કે પ્રતાપ એ નાત કેરો, શું કહીએ તે મુખે ઘનેરો. મહારાજનો પણ આવો પ્રતાપ છે અને મહારાજના મુક્તોનો પણ આવો પ્રતાપ છે. સ્વામી આખી નાત લીધી, નાત કહેતા આખી બ્રહ્મકોટી, કહેતા મહારાજના અક્ષરધામના બધાય મુક્તો, એમનો પણ આવો પ્રતાપ છે. સ્વામી એવું ના કીધું કે ફક્ત મહારાજનો જ પ્રતાપ છે કે મહારાજ આવી રીતે સ્થિતિ કરીને આવું ઐશ્વર્ય બતાવ્યું, પણ સ્વામી કહે છે કે આવા જે સંતો મુક્તો જે બધા છે, ભક્તો છે, એમની આખી નાત એવી છે કે એમની વાત તો મુખેથી શું કહીએ. કહેતા મહારાજનો એટલો મહિમા સ્વામી અહીંયા કહે છે કે મહારાજનો પણ મહિમા સમજવાનો, અને આવલબાઈ જેવા સ્ત્રી ભક્ત છે એનો પણ સ્વામી કહે છે કે એવા તો અનંત બધા સંતો ભક્તો પ્રગટ આ સત્સંગમાં છે, એનો પણ મહિમા આપણે સમજવો. નથી વાત એ લૌકિક, કલેશ સર્વે અલૌકિક, એ રહસ્ય એમ આપે છે નાથ આનંદ, કહ્યું ન જાય નિષ્કુળાનંદ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આ તો બધી અલૌકિક ને રહસ્યમય બધી વાતો છે, આવી વાત આ લોકની અંદર શક્ય નથી, માટે આ તો બધું અલૌકિક છે, આખો સત્સંગ દિવ્ય છે, અલૌકિક છે. આવી રીતે મહારાજ પોતાના ભક્તોને આનંદ આપે છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એવા તો અનંત પરચાઓ છે, અનંત પ્રસંગો છે, જે બધાય કહેવા જઈએ તો પણ કહી શકાય એમ નથી. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિત ભક્ત ચિંતામણી મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા, એના 141મું પ્રકરણ થયું. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવે.